એક બહુ પુરાણી કહેવત છે, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આજે અમે આપને એક એવી જીવતી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે વિદ્યાની તાકાત અને પરિભાષાને સુપેરે સમજાવે છે. હ્યુમન કાઇન્ડ એક એવી પહેલનું નામ છે જે એવી જિંદગીઓને બદલી રહી છે જેમણે મારી તમારી જેમ સદનસીબી નહોતી જોઈ, પણ આજે શિક્ષણની તાકાતથી ખુશનસીબી એમના કદમ ચૂમી રહી છે. અમદાવાદના એક વિસ્તારની એક એવી વસ્તી જ્યાં શિક્ષણનું નામોનિશાન ન હતું, ભણવા ગણવા સાથે દૂર દૂરનો પણ કોઈ સંબંધ ન હતો. ગાંધીવાસ નામની આ વસ્તી આજે પોતાનું નામ સાર્થક કરી રહી છે. આ વસ્તી જ્યાં શિક્ષણની અલખ જાગી છે, અહીં મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ વસ્તી જેના બાળકો 10 વર્ષ અગાઉ શિક્ષણની દુનિયાથી બિલકુલ અપરિચિત હતા અને કુટેવોથી ઘેરાયેલા હતા, કુમળી વયે પણ આ બાળકો ગુટકા, બીડી અને તમાકુના બંધાણી થઈ ગયા હતા, તથા કોઈ ચાની દુકાને કે કારખાનામાં દાડિયા કે મજૂરી કરતા નજરે પડતા હતા. ભૂંડ હોય ને, ભૂંડ સુવર, તો અમે લોકો એ પણ પકડતા, એટલે એવો ફ્રેન્ડ આખું સર્કલ થઈ ગયું તો એ પણ પકડતા, અને પછી ગિલોડ હોય ને એનથી પક્ષીઓ પણ મારતા. હવે મારા પેરેન્ટ્સે મને સપોર્ટ ના કર્યો હોત તો હું આજે કઈ જગ્યાએ તિજોરી બનાવતો હોત અથવા કઈ જગ્યાએ કડિયા કામ કરતો હોત. જો હું અત્યારે ભણતો ન હોત તો હું અત્યારે કોકના ત્યાં ખાડા ખોડતો હોત કે મજૂરી કરતો હોત. પેલા જેવું અત્યારે નહીં. પેલા તો જાય ને નહીં જતા, અને અત્યારે તો બધા આપણા આપણા છોકરા મોકલી દે બાલ મંદિરમાં. આ વસાહતના બાળકોમાં એક વ્યક્તિએ સાક્ષરતાની જ્યોત પ્રગટાવી અને એમાં સૌ જોડાતા ગયા. કહેવાય છે કે સારા કાર્ય અને સાચા માર્ગને હંમેશા મંઝિલ મળી જ જાય છે, અને આવી જ મંઝિલ પાર કરી બતાવી છે ઉત્તમ શર્માએ. એ જ ઉત્તમ શર્મા જેમણે આ વસાહતના બાળકોને ભણાવ્યા અને પ્રગતિના પંથે વાળ્યા. કોઈએ જમીન આપી તો કોઈએ પુસ્તકો, તો કોઈએ કમ્પ્યુટર, સિલસિલો ચાલતો જ રહ્યો અને શ્રમજીવીઓના બાળકોને શિક્ષણ આપવાનું એમનું સ્વપ્ન સાકાર થતું ગયું. આજ સે 10 સાલ પહેલે બસ એક શોખ થા કે કુછ અચ્છા કામ કરના ચાહીએ. કે અગર આપકો મેરે સાથ 2 ઘંટા ખેલના હૈ તો આપકો 1 ઘંટા પડના પડેગા. કે અગર આપકો મેરે સાથ ખેલના હૈ તો આપકો અપને નખૂન કાટ કે આના પડેગા. આપ અચ્છે કપડે પહેન કે આયેંગે, નહા ધો કે આયેંગે, ગાલી નહીં બોલેંગે. અબ બચ્ચો કો ખેલના તો થા, ઇસલિયે બચ્ચે જો મેં કહેતા હર સંડે એક નઈ કન્ડિશન એપ્લાય કરતા થા ઓર બચ્ચે વો ફોલો કરતે ચલે ગયે. મારા ઘરના બધા અભણ છે, તો એમ 2 કે 3 ચોપડી એટલું બનેલા છે, તો કોઈને આમ કઈ ખબર નથી પડતી કે તું ભણીને શું કરીશ કે શું નહીં કરે, કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો ત્યાં જવાથી મને આમ ફાયદો થયો છે કે ભાઈ આપણે ભણવું જોઈએ. હાથ ઉસકા પકડા હૈ તો અમારે લીધે ગર્વ કી વાત હૈ કે અમારા લડકા કુછ કરેગા ઓર ઉસકો જો જ્ઞાન મિલા વો કિસી ઓર બાંટેગા. વસાહતના બાળકો આજે એક નવી જિંદગી જીવી રહ્યા છે જેનું સ્વપ્ન ન તો એમણે જોયું હતું, ન તો એમના માતા પિતાએ જોયું હતું. એ વાત કોઈએ પણ સ્વપ્નમાં વિચારીએ ન હતી કે એક બાળક જે દારૂ પીતો હતો, ગુટકા ખાતો હતો, તે આ સંસ્થા સાથે જોડાયા પછી અભ્યાસમાં રૂચિ કેળવતો થયો અને આજે તે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને આ વસાહતના બાળકોનો આદર્શ છે. એકવાર મને 7th સ્ટેન્ડર્ડમાં ભણતો ત્યારે કીધું કે જો તમાકુ ખાવાથી આવું બધું થાય છે, કેન્સર થઈ શકે, તું મરી પણ જઈ શકે, તો એ બધું ધીરે ધીરે પછી મને એવું લાગ્યું કે હા ભાઈ બદલવું પડશે, અને એમને પણ કીધું કે આ છોડવું પડશે. તો પછી મેં કીધું હા હવે હું છોડવા માટે પ્રયત્ન કરીશ. હું બી સેકન્ડ ઇયર ઇલેક્ટ્રિકલ કરું છું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણથી, અને ત્યાંથી છૂટીને પછી અહીંયા 5:30 વાગતા પહેલા હું મારા ક્લાસ જે 6th સ્ટેન્ડર્ડ છે એને ભણવા માટે આવી જઉં છું. ઉત્તમ શર્માનું આ ઉત્તમ પગલું, ઉત્તમ વિચારસરણી આજે માત્ર આ બાળકોનું જીવન જ નહીં, સમગ્ર વસાહતની કાયાકલ્પ કરી રહ્યા છે. કહેવાય છે ને કે ઇલાયચીના દાણાને જેટલા પીસવામાં આવે એટલી એની સુગંધ વધુ પ્રસરે છે. બરાબર એવી જ રીતે આ બાળકો માટે ઉત્તમ શર્માએ જેટલી મહેનત કરી એની સુવાસ સમગ્ર વસાહતને મહેકાવી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. उन्होंने जो डिमोनेटाइजेशन किया ब्लैक मनी को कंट्रोल करने के लिए, इट्स टू गुड. जो भी रेक्टिफिकेशन है उसके लिए कुछ समय दें हम, जादू होगा नहीं, कुछ समय लगेगा और हमें जरूर प्रधानमंत्री जी का साथ देना चाहिए. गुजरात में पूरे एसटी स्टैंड का जो रिनोवेशन करके बढ़िया फैसिलिटी देने का प्रयास अभी किया है और कर भी रहे हैं. डिजिटल ला के सभी डिपार्टमेंटों में काम बहुत तेजी से चल रहा है. मोदी जी से एक्सपेक्टेशन रखते हैं कि हमारे देश के सामने कोई ऊंची आग करके नहीं देखना चाहिए. बुलेट ट्रेन का जो प्रोजेक्ट किया है
वो भी काफी अच्छा है। बेरोजगारी का प्रश्न है, वो जो अगर भर्ती हो जाए तो अच्छा है। एक रोड बनाने के लिए यदि आधा किलोमीटर का रोड बनाने के लिए यदि हमको 6 या 7 महीने लग जाते हैं तो देश बनाने के लिए कम से कम 10 साल तो लग ही जाएंगे। बेफाम खानगी स्कूलों वाला बेफाम फी लेता था। फी ओछी करवा माटे नो जे चुकादो आप्यो छे एना माटे अमे बहुत खुश थया छीए। अब इंडिया का नाम बहुत है ऑल ओवर द वर्ल्ड की डेवलपिंग कंट्री है, उसका GDP सबसे हाई है। तो मुझे पूछते कि नहीं हमको इंडिया तो पता है, इंडिया में कहाँ से हो, बहुत बड़ी कंट्री है। तो मैं गुजरात बोलती थी और सबको पहले ही मालूम पड़ जाता था कि अच्छा जो अभी PM है उनके स्टेट से। इंडिया में ऐसी सब कोर्सेज जो लोगों को इंटरेस्ट है उसमें होना चाहिए, रिफॉर्म एजुकेशनल रिफॉर्म आना चाहिए। एक क्लीन इंडिया का जो एक बहुत सुंदर विचार है कि हमें अपना घर भी स्वच्छ रखना है, हमने हमारा इलाका भी स्वच्छ रखना है, हमारा गांव स्वच्छ रखना है और हमने हमारा देश स्वच्छ रखना है, बहुत एक पॉजिटिव लहर में मैं अपने भारत को देख रही हूं। तो एक स्वस्थ भारत को देखना चाहूंगी जहां सब बच्चे पढ़ाई कर रहे हों और सब बच्चों का पेट भरा हुआ हो, जहां पे महिलाएं सुरक्षित हों। आज से 10 साल पहले बस एक शौक था कि कुछ अच्छा काम करना चाहिए, कि अगर आपको मेरे साथ 2 घंटा खेलना है तो आपको 1 घंटा पढ़ना पड़ेगा, कि अगर आपको मेरे साथ खेलना है तो आपको अपने नखून काट के आना पड़ेगा, आप अच्छे कपड़े पहन के आएंगे, नहा धो के आएंगे, गाली नहीं बोलेंगे। अब बच्चों को खेलना तो था इसलिए बच्चे जो मैं कहता हर संडे एक नई कंडीशन अप्लाई करता था और बच्चे वो फॉलो करते चले गए। बी द चेंज यू वॉन्ट टू सी, बट आई गेस वो हमारे लिए एक लाइव एग्जाम्पल रहे इस चीज का। प्रॉब्लम्स हैं सोसाइटी में बट ही इज एक्चुअली वर्किंग फॉर इट, तो हमें बहुत बड़ी इंस्पिरेशन मिलती है उनसे कि यस वी आर सपोज टू गिव बैक टू द सोसाइटी। सबसे बड़ी ताकत मेरे लिए शिक्षित, अगर कोई भी व्यक्ति शिक्षित हो वो सबसे बड़ी ताकत है, यानी शिक्षा ही सबसे बड़ा धर्म है। સમાજના વિવિધ વર્ગો પાસેથી અમે મેળવેલા આ જ પ્રકારના પોઝિટિવ નોટ સાથેના પ્રતિભાવો સાથેનો અમારો 1 કલાકનો ખાસ કાર્યક્રમ હેશટેગ પોઝિટિવ ગુજરાત હેશટેગ પોઝિટિવ ઇન્ડિયા આપ નિહાળી શકશો 31 ડિસેમ્બરે રાત્રે 8 થી 9 દરમિયાન, અને પુનઃ પ્રસારણ પણ આપ નિહાળી શકશો 1 જાન્યુઆરીએ સવારે 7 થી 8 દરમિયાન। તો જોવાનું ચૂકશો નહીં DD ગિરનાર